બારના ઓક્શન્સમાં જતી પણ મોટા મોટા અંગ્રેજી નામો ભડક્યા સિવાય જે પણ કંઈ મારી ભાઈમાં વિરસતી ને એ બધું અમૃત થઈ જતું. મને મારી ભાષા ગમે છે કારણ કે મને મારી બા ગમે છે. અહીંયા વાત મારી મમ્મીની નથી કરતી, આ વાત છે વિપિન પારેખની. નમસ્કાર, હું ચાંદની સત્યદેવ. આજનો મારો વિષય તો તમે સૌ જાણી જ ગયા છો, માતૃભાષાની મધુરતા. એક જૈન મુનિ એવું કહે છે કે જ્યારે તમે ઇંગ્લિશમાં ચેક લખશો ને ત્યારે ભલે 5 કરોડનો કેમ લાવો તો એમ લખશો કે ₹5 કરોડ ઓનલી. જ્યારે આ ચેક ગુજરાતીમાં લખશો ભલે 1000નો જશે તો તમે એમ લખશો રૂપિયા અંકે 1000 પૂરા. આવી સંતોષની ભાષાના વારસદારો છે આપણે. આપણી ભાષા એ આપણું પ્રતીક છે, આપણું ગૌરવ છે. સાંઈરામ દવે તો એમ કહે છે કે આ ધરતી ઉપર 2 જાતિ છે, એક ગુજરાતી અને બીજી નોન ગુજરાતી. આપણી ભાષાની મીઠાસ તો જો ખારા કમ મીઠાને પણ નમકને પણ આપણે મીઠું કહીએ છીએ. જો ખાલી નાનો તો શું પણ પૂછવામાં આવે ને તો આપણે આખા સંસારનો સાર લાવી દઈએ. આ વાતને માનો તો શું અને સાંભળીને ના માનો તો શું. ગુજરાતી બોલવામાં ક્યારેય શરમાભૂમિ. આ દુનિયામાં બહુ જ ઓછા એવા લોકો છે કે જેને ગુજરાતી આવડે છે, પણ દુનિયાનો એક પણ ખૂણો કે એક પણ જગ્યા એવી નથી કે જે ગુજરાતી નથી. પણ અત્યારની ગુજરાતીની પરિસ્થિતિ જોઈ અમારા ઉદ્યમ ઠક્કરની લખેલી એક વાત યાદ આવે છે. ખોવાય છે, ખોવાય છે, ખોવાય છે. કોન્વેન્ટ સ્કૂલમાં ભણતી સંચાલકો અને માતા પિતાની બેદરકારીના લીધે ગુજરાતી વાંચતી લખતી એક આખી પેઢી. એને જો એમ પૂછવામાં આવે ને કે કાનુરાય કોની મણતી કોઈ તો કહેશે જગન જીતી. એને જો એમ પૂછશો ને કે મહાભારતના રચયિતા લેખક કોણ તો કહેશે વીઆર ચોપડા. શોધી આપનાર માટે કોઈ જ ઇનામ નથી કારણ કે ગુમાઈ ચૂકી છે હંમેશના માટે. પન્ના નાયક એમ કહે છે કે તમને જે ભાષામાં સ્વપ્ન આવે ને એ તમારી માતૃભાષા, અને સ્વપ્ન કઈ ભાષામાં જોવા ને એ આપણા હાથની વાત છે. અત્યારે જે રીતે બધા લોકો કહી રહ્યા છે ને કે ભાષા મરી પરવારી છે, ઓક્સિજન ઉપર છે, હું એમ કહીશ કે ભાષા ક્યારેય નથી મરી. હા, થોડી ઘાયલ થઈ છે ચોક્કસ વાત છે. તો આપણે આ ઘાયલ થઈ ગયેલી ગુજરાતી ભાષાને ઊભી કરીએ, એને પ્રેમથી પૂછીએ, ગુજરાતી વાંચીએ, ગુજરાતી લખીએ, આવનારી પેઢીને ગુજરાતીમાં ભણાવીએ અને એક સાચા ગુજરાતી તરીકે જીવીએ. અંતે હું ઉમાશંકર જોશીની એક પંક્તિ કહીશ કે સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી મણી માતૃભાષા. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.